કોરોનાની એન્ટ્રી બાદ જ લોકોને હવે ખબર પડવા માંડી છે કે સ્વાસ્થ્યની સંભાળ રાખવી કેટલી જરૂરી છે. ત્યારે ડીસા શહેરના ટીસીડી મેદાનમાં ક્રિકેટ રમાતા ક્રિકેટરો દ્વારા વર્ષમાં 3 વખત આંતરિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે કે જેનાથી યુવાનોમાં ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે. ગત રવિવારે પણ ટીસીડી મેદાનમાં ક્રિકેટ રમતા ક્રિકેટરોની 6 ટીમો વચ્ચે આંતરિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા સ્પોર્ટ ક્લબ્સ ખાતે યોજાયેલા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમના ખેલાડીઓને દિવસ પર આંતરિક મુકાબલામાં ભાગ લઈને દમદાર પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં તમામ ધર્મ અને તમામ જાતિના ક્રિકેટરો એકસાથે એક મેદાન પર જોવા મળ્યા હતા અને સૌ વિશેષ વાત તો એ હતી કે તમામ ટીમોના ક્રિકેટરોએ સાથે મળીને સંયુક્ત ભોજન પણ લીધું હતું. આ ટુર્નામેન્ટ દરમિયાન દમદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટનું સુંદર સંચાલન અમૃત રાજપૂત, વિપુલ ઠાકોર, મુસ્તાક શેખ, વિપુલભાઈ જોશી, નરેશભાઈ જોશી સહિત ટીસીડી ક્રિકેટ ક્લબ ફેમિલીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલી આ ટુર્નામેન્ટમાં ક્રિકેટરો પરસેવો પાડીને ખિતાબ જીતવા માટે જે રીતે લડત લડી રહ્યા હતા તે જ ક્રિકેટરો ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમના ખેલાડીઓને અભિનંદન આપતા નજરે પડ્યા હતા. ટીસીડી પરિવાર દ્વારા યોજાતી આ ટુર્નામેન્ટમાં સૌથી મહત્ત્વની વાત એ જોવા મળી છે કે ટીસીડી મોર્નિંગ ક્રિકેટના તમામ ખેલાડીઓની ખેલદિલી સૌ કોઈને પ્રભાવિત કરી નાખે તેવી છે. મેદાન બહાર અને મેદાન અંદર બંને ટીમોના ખેલાડીઓનો સ્વભાવ એકદમ અલગ જોવા મળે છે. મેદાનમાં જ્યારે મેચ ચાલતી હતી તે સમયે આ પ્રતિદ્વંદ્વી ખેલાડીઓ જીત માટે લડતા હોય છે અને મેચ પૂરી થયા બાદ આ બંને પ્રતિદ્વંદ્વીઓ એક બેન્ચ પર બેસીને ચા પીતા હોય છે, જે ખૂબ જ સારી બાબત છે.